हेलो नमस्ते विद्यार्थी मित्रों, बोली ना चाले बढ़िया। वासुदेव विद्यालय यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छु। आज આપણે ધોરણ 6 અને ઈ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે આહારના ઘટકો। એમાં આજ આપણે શરૂઆતના લેક્ચરમાં આગળના લેક્ચરમાં આપણે જોયું કે સંતુલ આહાર વિશેની આપણે ત્યાં માહિતી મેળવી કે સૌપ્રથમ આપણે સંતુલ આહાર શું છે એ પહેલા સમજ્યા છીએ। હવે આપણને પ્રશ્ન થાય કે સંતુલ આહાર શરીરને શરીર માટે જરૂરી છે, તો શરીરમાં લેવા માટે આપણે કયા કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ કે જેને આપણે સંતુલ આહાર તરીકે ઓળખાવી શકાય છે, કે જેમાંથી આપણને ત્યાં આ જે તે શરીર માટે જરૂરી પોષક તત્વો છે એ બધા આપણને જે તે ખોરાકમાંથી મળી રહે છે। તો આપણે સંતુલ આહાર એટલે એવો કયો કયો ખોરાક છે કે જેને આપણે સંતુલ આહાર તરીકે ગણાવી શકાય છે। તો સંતુલ આહાર એટલે કેવો આહાર, બરાબર? તો કે કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ, ચણા, ઈડલી, મકાઈની રોટલી, અનાજ કે કઠોળના થેપલા, પછી કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી એવા અનેક પ્રકારના ખોરાકમાંથી પોષક દ્રવ્યો મળી રહે છે। અને આ જે ખોરાક છે એ દરેક ખોરાકમાંથી આપણને જે તે પોષક દ્રવ્યો છે એ સિવાય પાણી છે, એ સિવાય જે તે પાચક રેસા છે, એ દરેક વસ્તુ ત્યાં એ મળી રહે છે। સમતોલ આહાર એટલે એવો કોઈ પણ ખર્ચાળ ખોરાક સિવાય પણ આપણે આ બધો ખોરાક ખાઈને પણ સમતોલ આહાર જે છે એ મેળવી શકીએ છીએ। સમતોલ આહાર માટે કોઈ પણ એવો મોંઘો કે કોઈ પણ ખર્ચાળ ખોરાક ખાવાની જરૂરિયાત રહેતી નથી। આપણે તમે લોકો જે રોજબરોજના જીવનમાં જે ખોરાક ખાવ છો એ ખોરાકમાંથી જ આપણે જે તે પોષક દ્રવ્યો છે, જે તે એ પાણી છે, પાચક રેસા છે, એ બધું મળી રહે છે। એના માટે કોઈ પણ આપણે બીજો ખોરાક ખાવાની જરૂરિયાત રહેતી નથી। કોઈ પણ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકાય છે, બરાબર? આપણે ખાઈ કે સમતોલ આહાર ત્યાં ઈડેડવા માટે આપણે કોઈ એવો ખોરાક ખાઈએ પણ એવું કઈ જરૂરી નથી। આપણે રોજબરોજના જીવનમાં જે કઈ પણ સાદુ ભોજન લઈએ છીએ એમાં દરેક પોષક દ્રવ્યનું પ્રમાણ રહેલું જ છે, એ આપણે નિયમિત રીતે આ બધું ખાવું જોઈએ। માત્ર કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ એક જ પ્રકારનો ખોરાક રોજે રોજ ખાવો ન જોઈએ। આપણે જે કઈ પણ ખોરાક ખાઈએ છીએ એમાં આપણે દરેક પ્રકારનો ખોરાક ખાવો જોઈએ, માત્ર કોઈ એકને પ્રકારનો નહીં। ખોરાક યોગ્ય રીતે ત્યાં આ રાંધેલો પણ હોવો જરૂરી છે, રાંધવાથી પોષક તત્વો નષ્ટ ન થવા જોઈએ। હવે આપણે એમ કહીએ કે માત્ર આપણે ખોરાક જે છે એ લઈએ છીએ એને સમતોલ આહાર કહેવાય છે એટલું ત્યાં જરૂરી નથી, પણ આપણે ખોરાક યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જરૂરી છે। માત્ર ખોરાકને આપણે શરીરમાં ગ્રહણ કરવાથી, શરીરમાં લેવાથી ત્યાં જ કામ પૂરું થઈ જતું નથી, પણ એ ખોરાક જે છે એ ખોરાકમાંથી શરીરને પોષક દ્રવ્યો ક્યારે મળે છે, તો કે જ્યારે એ ખોરાક યોગ્ય રીતે રાંધેલો હોય ત્યારે। હવે અહીંયા ઘણીવાર એવું પણ થાય છે કે આપણે જ્યારે કોઈ પણ ખોરાકને રાંધીએ છીએ તો ત્યારે એ ખોરાકને ત્યાં રાંધવાથી, ત્યાં એ વઘારવાથી, બાફવાથી એમાં જે કોઈ પણ પોષક તત્વો રહેલા છે એ ત્યાં એ ઘણીવાર નાશ પણ થઈ જાય છે। પણ એટલે આ બાબતને ધ્યાન રાખવાનું કે આપણે ખોરાક એવી રીતે રાંધવો જોઈએ કે એમાં જે કોઈ પણ મુખ્ય પોષક તત્વો છે એ નાશ ન પામે। આપણે કહીએ તો શાકભાજીને ખાવો છે એને આપણે જ્યારે કોઈ પણ એની છાલ ઉતારીએ છીએ, જ્યારે એને કોઈ પણ ત્યાં રાંધવા માટે ખાવા માટે આપણે તેની છાલને ઉતારી દઈએ છીએ અને જ્યારે કાપીએ છીએ અને ત્યારબાદ જ્યારે એને એ પાણીમાં ધોવામાં આવે છે, તો આ જે કંઈ પણ છે એનાથી એમાં રહેલા જે પોષક તત્વો છે, જે ખનિજ છાલ છે, એ નાશ પામે છે। ખાસ કરીને જે તે શાકભાજી કે ફળોની જે છાલ હોય છે એ છાલમાં એ મોટાભાગના વિટામિનો અને ખનિજ સાર રહેલા હોય છે, તો જો આ છાલને દૂર કરી દેવામાં આવે અને ત્યારબાદ એ ફળને ખાવામાં આવે તો એમાં જે પોષક તત્વો છે એ આપણા શરીરને મળતા નથી। એટલે આ બાબત તો ધ્યાન રાખવાનું। એ સિવાય જ્યારે આપણે ઘરમાં કોઈ પણ ચોખા કે દાળ હોય છે એને આપણે જ્યારે ત્યાં ખોરાક તરીકે રાંધતા હોઈએ છીએ તો ત્યારે એને આપણે એ પાણીમાં ધોઈએ છીએ, તો આ જે કંઈ પણ દાળ કે ચોખા છે એને જે તે એ પાણીમાં રાંધવામાં જ્યારે આવે છે ત્યારે પણ એમાં એમાં જે અગત્યના જે ખનિજ કે વિટામિનો રહેલા છે એ ત્યારે નાશ પામી જાય છે। તો આ બાબતનું ધ્યાન રાખવાનું કે એવી રીતે આપણે ખોરાકને રાંધવો જોઈએ કે જેથી એ ખોરાકમાં જે મુખ્ય પોષક તત્વો રહેલા છે એ આપણા શરીરને તો મળી રહે છે। જો આ રીતે ખોરાકનું ધ્યાન રાખવામાં આવે, આ રીતે ખોરાક લેવામાં આવે તો શરીરને સંતોલ આહાર જે છે એ સરળતાથી મળી રહે છે। એના માટે કોઈ પણ બીજો ખર્ચાળ ખોરાક
આપવાની જરૂર નથી કે બીજા કોઈ અન્ય ખર્ચા કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.